વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને પાશુલ્ય વિદ્યાલયની YouTube ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું ધોરણ 3 અને વિષય હિન્દી આપણે પાઠ 12 સપ્તાહ કે દિન અઠવાડિયાના દિવસો ઈ પાઠ આપણે અત્યારે જોઈએ છીએ તો એની અંદર આપણે પહેલા તો સપ્તાહના સાથે સાત દિવસ જોયા ચક્કર કરી તમને સમજાવું કે પહેલો વાર છે રવિવાર છે બીજો સોમવાર છે પછી વારના નામને તમને લખવા પણ આપ્યા હતા કે હિન્દીમાં તમે ત્રણ વાર લખો છો બરાબર તો હવે આપણે જે પાઠ છે એનું ગુજરાતી હિન્દી સાથે મેં કર્યું છે તો તમારે આ નોટમાં લખવાનું છે અને પાકું પણ કરવાનું છે તો ચાલો ગુજરાતી કરતા શીખીએ પહેલા દિન કે રવિવાર પહેલા એટલે પહેલો દિન એટલે દિવસ હે એટલે રવિવાર એટલે રવિવાર જો અહીંયા પાઠ આપણને એવા સંસાયક છે કે આપણે ગુજરાતી કરવું સહેલું પડે વાક્ય ગુજરાતી કરતા હોય તો થોડું અઘરું લાગે પણ આમાં શું કરવાનું છે શબ્દને શબ્દને ગુજરાતી છે જેથી કરીને તમને ઝડપથી આવડી જાય અને બધા વિદ્યાર્થી મિત્રોએ હિન્દી વાર્તા શીખવાનું છે ઘરે હો પહેલા દિન કે રવિવાર પહેલો દિવસ છે રવિવાર પછી બીજું વાક્ય ઇસકે બાદ કે સોમવાર મેં તમને શબ્દો લખેલા હતા ને પાઠ શરૂઆત કરી પહેલા છે એક બાજુ શબ્દ લખી દીધું કે આ શબ્દ એનું ગુજરાતી તો ઇસકે બાદ હે એટલે શું થાય ઇસકે એટલે તેના બાદ હે એટલે પછી છે બરાબર ઇસકે બાદ હે સોમવાર તેના પછી છે સોમવાર જો અઠવાડિયાનો પહેલો દિવસ છે રવિવાર એના પછીનો છે સોમવાર બરાબર સોમવાર કે બાદ મંગળવાર સોમવાર પછી મંગળવાર બરાબર ઇસકે બાદ હે બુધવાર પછી જો બુધવાર મૂકી દીધું ઇસકે બાદ હે મંગળવાર પછી તેના પછી છે મંગળવાર જો એ મંગળવાર પછી છે બુધવાર એમ નથી કીધું શું કીધું છે ઇસકે બાદ હે બુધવાર ઇસકે એટલે તેના બાદ એટલે પછી હે એટલે છે બુધવાર એટલે બુધવાર તેના પછી છે બુધવાર અગલા દિન હે ગુરુવાર અગલા એટલે આગળનો આગળનો દિવસ છે ગુરુવાર એટલે બુધવાર થી હવે આગળ વધશું તો શું આવશે ગુરુવાર બુધવાર કે દિન બાદમે ગુરુવાર બરાબર પછી છે બાદમે આના શુક્રવાર ગુરુવાર પછી એટલે એના પછી તો શું કીધું છે બાદમે પછી થી આતા એટલે આવે શુક્રવાર પછી થી આવે શુક્રવાર પછી શુક્રવાર પછી ના વાર છે ઇસકે બાદ બે શનિવાર ઇસકે એટલે તેના બાદ એટલે પછી હે એટલે છે શનિવાર એટલે શનિવાર તેના પછી છે શનિવાર ફિર સે આતા રવિવાર ફરીથી આવે રવિવાર રવિવાર ફિર સે એટલે ફરીથી આતા એટલે આવે રવિવાર એટલે રવિવાર રવિવાર છુટ્ટી કા વાર રવિવાર છુટ્ટી એટલે રજાનો વાર એટલે વાર રવિવાર રજાનો વાર એ ગુજરાતી સાત દિનો કા હે સપ્તાહ સાત એટલે સાત દિનો એટલે દિવસનું દિનો કા એટલે દિવસનું હે એટલે છે સપ્તાહ એટલે અઠવાડિયું સાત દિવસનું છે અઠવાડિયું આ રીતે આપણને સાથે સાત વારના નામ સમજાવ્યા એના પછી કયો વાર આવે છે સમજાવ્યું અને કયા વાર પહેલા કયો વાર આવે છે એ આપણે યાદ રાખવાનું છે હવે આના પછી લેક્ચરની અંદર આપણે આ પાઠના ખાલી જગ્યા જોઈશું બરાબર તો એમાં પણ તમને પૂછે કે ગુરુવાર કે પહેલે કોણ સા વાર આતા હે તો ગુરુવારને પહેલા જો વાર કયો વાર આવે છે બુધવાર અથવા તો તમને પૂછે શનિવાર કે બાદ કોણ સા વાર હે તો ખબર હોય શનિવાર પછી શું આવે રવિવાર રવિવાર કે દિન ક્યાં હોતા હે રવિવાર કે દિન છુટ્ટી રહેતી હે રોજ છુટ્ટી હોતી હે બરાબર સપ્તાહ કે દિન કિતને હે તો આપણને ખબર હોવી જોઈએ સાત સાત દિવસનું અઠવાડિયું હોય બરાબર તો સાથે સાત વારના નામ તમે ગુજરાતીમાં તો લખો જ છો પણ હિન્દીમાં પણ તમને આવડવા જોઈએ આ થયું પાઠ 12 નું ગુજરાતી કરેલું મેં તમે આ નોટમાં લખી લો અને પાકું પણ કરી લેજો હવે આ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ખાલી જગ્યા